સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર તરફથી એસપી સાહેબને વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર તરફથી એસપીને વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા કાઢવામાં આવી, જેમાં મહિલાઓ થારી વગાડી પોલીસ પરિવાર તરફથી જસીબેન સોલંકી તથા આંબાવાડી પોલીસ લાઇન તથા હેડક્વાર્ટર પોલીસ લાઇન પોલીસ કર્મચારીઓના બીજા રાજ્યની સરખામણીએ ઘેડપ્રેમ મામલે અસંતોષ તથા કામ ન કલાકો તથા પોલીસ વેરફેર સાયકલ એલાઉન્સ વોશિંગ એલાઉન્સ મેડિકલ એલાઉન્સ માર્કેટ રેટ સામે સાતમા પગાર પંચ મુજબ મળતા મકાનના ભાડાને વિસંગતા તેમજ પોલીસ યુનિયન સામે થતા વિરોધ રોકવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। સૈયદ સોયબ જેડએસ ટીવી હિંમતનગર। કર્મચારીઓનો પગાર ધોરણ ઓછું છે, બીજા રાજ્યોમાં વધારે છે। પગાર ધોરણ વર્ગ 3 અને વર્ગ 4ના ગણાતા કર્મચારીઓનું પગાર ધોરણ બહુ ઓછું છે, તો તમે અમારી માગણીઓ સંતોષાય એવો પ્રયત્ન કરશો અને યુનિયન અમારું આપો એવી પ્રયત્ન અમે કરીએ છીએ અને આપવું જોઈએ યુનિયન, એ અમારા પડતર પ્રશ્ન છે। અને ગ્રેડ પેનો અમારો જે વિરોધ છે એ અમને મળવું જ જોઈએ અને ખાસ તો ગુજરાત સરકાર કરતાં જે પગાર ધોરણ ઓછું છે એ વધારવું જ જોઈએ અને પોલીસ પરિવાર ગમે ત્યારે ગમે તે થાય તો એ પ્રયત્ન કરે, દોડા દોડી ગમે તે હોય તો દોડી જાય છે અને પોલીસનું બહુ ઓછું જ છે પગાર ધોરણ અને વધારે કરવું જ જોઈએ। ખાસ અમારે ગ્રેડ 10ની માગણીઓ છે, પછી સાયકલ એલાઉન્સ છે 20 રૂપિયા જ અમને મળે છે, તો એ બી વધારવું જોઈએ। માગણી સંતોષા ના આવે તમે હજી વિરોધ કરી છો અમારો, એક જ વાત કે યુનિયન લાગુ કરો, યુનિયન લાગુ કરો, પોલીસ નો ગેટ પ્રે આપો, સાતમા પગાર પંચ તરફ દિવાળી બોનસ આપો, સાયકલ નું 720 રૂપિયા એ અમારે આપવો જોઈએ, અમારે સાયકલ માં 20 રૂપિયા મળે છે કે અત્યારે હા બધું બંધ થઈ ગયું છે ભગવાની ને। 25/10/2021 થી આ કર્મચારી પોલીસ કર્મચારીનું આંદોલન ચાલી રહ્યું છે, એમાં અલગ અલગ સંગઠન જેમ કે કરણી સેના મહાકાલ સેના અને જળ જનતા દળના તમામ માણસોએ અમારો સાથ સહકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને આપણા ભારતના તમામ રાજ્યોમાં ગ્રેડ પે 28 હોય અને આપણા ગુજરાત ડિજિટલ ગુજરાતમાં ગ્રેડ પે આપી પોલીસ કર્મચારીઓનું શોષણ થતું હોય અને એવી શોષણ કરતી સરકારને હું એટલું જ કહેવા માગું છું કે અહીંયા ગ્રેડ પે 2800 કરી આપે અને એના માટે જ કરીએ છીએ, એના આંદોલન એ જ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। રાવળ કોમલ મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું। આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસનમુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન, ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા,
ગામ જવાનપુર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર છે 94086 51328